मित्रों वैदिक विद्या चैनल में हूँ तमारू हार्दिक स्वागत करूँ छु। जो वीडियो गमे तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो अने पेलू बेल आइकन दबावानू भूलशो नहीं। मित्रों हूँ तमने आजे 14 वस्तु जे मैं बहुज विचारी ने तमने कहेवानो प्रयत्न करवानो छु के 14 वस्तु एवी छे जे कब्जियात वाली व्यक्ति न खाय। कब्जियात वाली व्यक्ति आ 14 वस्तुनु सेवन करशे तो तेनू कब्जियात मटवाने बदले धीरे धीरे क्रमशः वधी जशे अने वधती उमरे तमने खूबज तकलीफ पड़शे। माटे समझ्या त्यांथी सवार वीडियो आखो ध्यानथी सांभळजो। हूँ तमने आ 14 वस्तुनो बहु नजीकथी परिचय करावानो छू। एक तो कब्जियातमां ठंडी कोईपण वस्तु नथी लेवानी, ठंडा पीणा नथी पीवाना, કેમ કે ઠંડી વસ્તુ હોજરીનો અગ્નિ મંદ પાડી દે છે, પરિણામે પાચનમાં તકલીફ પડે છે અને પાચનમાં તકલીફ પડે છે, બરાબર પાચન થતું નથી, એને કારણે કબજિયાતમાં વધારો થતો જોવા મળે છે। માટે કબજિયાત ધરાવતી વ્યક્તિ ઠંડી વસ્તુનું સેવન ત્યજી દે, બિલકુલ ન કરે। ચા કોફી પીવાના રશિયાઓ એક વસ્તુ બરાબર સમજે કે ચા કોફીનું સેવન જો કબજિયાત હોય તો બિલકુલ ન કરતા, અને એમ છતાં પણ દિવસમાં એક વખત ચા કોફી પીવાની ટેવ હોય અને એના વગર ન ચાલે એમ હોય તો આદુવાળી ચા કોફી પીજો, કારણ કે ચા કોફી પીવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે। પરિણામે ચા કોફીનું સેવન ન કરતા ચા કોફીના સેવનની જગ્યાએ ઈશ્વરે ઘણું બધું આપ્યું છે, ફ્રૂટોના જ્યુસ પીજો, ફળો કાજો અને આ પ્રકારના નેચરલ નારિયેળ પાણી પીજો, આ બધું પણ પી શકાય છે। કબજિયાત જો તમને હોય અને કબજિયાત ન મળતો હોય તો ચા કોફીનું સેવન બંધ કરી દેજો। ફ્રીજનું ઠંડુ પાણી, ઉનાળો આવે, બહારથી તડકામાંથી આપણે આવીએ એટલે આપણને તરત જ ફ્રીજનું ઠંડુ પાણી યાદ આવે છે। માટલાનું પાણી પી શકો છો, નેચરલી ઠંડુ હોય છે, પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી બિલકુલ ન પીતા। મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે હોજરીનો અગ્નિ મંદ પડી જાય, પરિણામે કબજિયાતની સમસ્યા થઈ શકે છે। શ્રીખંડ બિલકુલ ખાવાનો નથી, જે લોકોને કબજિયાતની સમસ્યા છે તેવા લોકો શ્રીખંડનું સેવન ન કરે। શ્રીખંડ ખાવાથી પણ મોટાભાગના લોકોને કબજિયાત થઈ શકે છે। ચોકલેટ, કેક અને બેકરીની મેંદાવાળી તમામ વસ્તુનો ત્યાગ કરજો, કારણ કે આ બધી વસ્તુનો અતિરેક્ત કરવાથી પણ કબજિયાતમાં વધારો થઈ શકે છે। બાજરો અને બાજરી, ગામડાના લોકો બાજરાનો રોટલો અને દૂધના શોખીન હોય છે અને મોટા ભાગમાં સાંજનું વાળું બાજરાનો રોટલો અને દૂધથી જ થતો હોય છે, પરંતુ બાજરો છે તે કબજિયાત પણ કરી શકે છે અને પિત્તને પણ વધારી શકે છે। માટે કબજિયાતની જેને સમસ્યા હોય, જેવા જે લોકોને એસિડિટીની સમસ્યા હોય, બંને મટતું જ ન હોય તેવા લોકો બાજરો કે બાજરીનું સેવન ન કરે અથવા તો એકદમ માપમાં કરે, તેનાથી તેમને ફાયદો થશે અને કબજિયાત પણ મટવા લાગશે। આજકાલના યુવાનો પીઝા, બર્ગર અને બ્રેડ આ બધાના માર્ગે ચડ્યા છે અને આ બધું બધા બહુ શોખથી ખાય છે, પરંતુ આ બધી વસ્તુનું પાચન થવામાં પણ ખૂબ જ સમય લાગે છે, ઉપરાંત કબજિયાત પણ થઈ શકે છે। માટે આ બધી વસ્તુનો ત્યાગ કરજો। ઈશ્વરે ઘણું બધું ખાવાનું આપ્યું છે, પરંતુ આ બધું જે ઝીણા ઝીણા લોટમાંથી, મેંદાના લોટમાંથી બને છે, તે તમામ મેંદાની બનાવટને પણ તમે ત્યજી દેજો। આઈસ્ક્રીમનું સેવન બિલકુલ કરતા નહીં, આ બધું કબજિયાત જે લોકો ધરાવે છે એના માટે જ છે। કબજિયાતવાળી વ્યક્તિ આઈસ્ક્રીમનું સેવન ન કરે, કારણ કે આઈસ્ક્રીમ ઠંડો હોય છે અને ઠંડી વસ્તુ હોજરીનો અગ્નિ મંદ પાડે છે, પરિણામે કબજિયાતની સમસ્યા થઈ શકે છે। દરેક શાકમાં આપણને બટેટા પ્રિય છે અને મોટાભાગના શાક સાથે આપણે બટેટાને મિક્સ કરવાની પણ ટેવ છે। એક તો બટેટા છે તે કબજિયાત કરનાર છે, વાયુ કરનાર છે, ઉપરાંત કોઈ પણ શાકમાં તમે બટેટા મિક્સ કરશો તો કોઈ પણ શાકનો સત્વગુણ ગુમાવી બેસે છે। માટે કબજિયાતવાળી વ્યક્તિ બટેટાનો પ્રયોગ બિલકુલ ન કરે અને બટેટા
ખાનારા રશિયાઓ પણ બટેટાનો ઉપયોગ માપમાં કરે, કારણ કે જો કબજિયાતથી બચવું હોય તો તમારે બટેટાનું સેવન તેજવું પડશે અથવા તો મૂકવું પડશે। પાપડીનું સેવન પણ કબજિયાત વધારી શકે છે, માટે પાપડીનું સેવન પણ ન કરતા, ગુવારનું પણ સેવન ન કરતા અથવા માપમાં ખાજો। દિવસની ઊંઘ બંધ કરી દેજો, જો દિવસે સૂવું હોય તો 10 મિનિટ ડાબા પડખે વામ કુક્ષી સૂજો। બરાબર આ વાતને સમજો કે દિવસની ઊંઘ માત્ર 10 મિનિટ કરવાની છે, 2-3 કલાક બપોરે સૂવાનું નથી, કારણ કે તે આપણા શરીરમાં અનેક રોગો કરી શકે છે, એટલે દિવસની ઊંઘને તમે ધીરે ધીરે ઓછી કરજો। કબજિયાતવાળી વ્યક્તિઓએ બિલકુલ ઉપવાસ કરવાના નથી, કારણ કે ઉપવાસ કરવાથી પણ વાયુ વિકાર થઈ શકે છે, કબજિયાતની પણ સમસ્યા થઈ શકે છે, માટે આ બધા લોકો ઉપવાસ બિલકુલ ન કરે। કબજિયાત ધરાવતી વ્યક્તિ જો આ બધું કબજિયાતને ન થવા દેવો હોય તો આ 14-15 વસ્તુ ખાવામાં ધ્યાન આપે, સમજે, તો પણ દવા વગર તમને કબજિયાત મટી શકે છે। નરણા કોઠે ઉઠીને વહેલું ઉઠી જવાનું છે અને 1-1.5 ગ્લાસ નવસેકું ગરમ પાણી પીશો તો પણ દવા વગર તમારો કબજિયાત મટી જશે અને તમારા આંતરડા પણ કાચ જેવા ચોખ્ખા થઈ જશે। અને ગંદા આંતરડા હોય, તમને બહુ જ કબજિયાતની તકલીફ હોય તો તમે વૈદ્યોની સલાહ પ્રમાણે હરડેના ચૂર્ણનું પણ સેવન કરી શકો છો। હરડેના અનેક પ્રકાર છે, તેમાં ચેતકી હરડે અને કાળી હરડે ખૂબ જ ગુણકારી છે। વિજ્યા હરડે, અભિયા, પૂતના, જીવંતી આ અનેક પ્રકારની હરડે છે, તો તમે કોઈ પણ હરડેનું સેવન કરશો તો પણ તમને કબજિયાતમાં ફાયદો થશે, પરંતુ નિષ્ણાંત વૈદ્યોની સલાહ નીચે પ્રયોગ કરજો। ધન્યવાદ। જય ધન્વંતરી।